વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર માં આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રમાં આપણું જે પ્રકરણ આપણું જે છે, પ્રકરણ આપણું જોઈએ કે પ્રકરણ આપણું 3, જેને આપણે માંગ, જેને આપણે અંગ્રેજીમાં ડિમાન્ડ કહેવામાં આવે છે. આપણે પ્રકરણ 3માં આપણે જે અભ્યાસ કરી ગયા, પહેલાં અગાઉની આપણે થોડી ચર્ચા કરી દઈએ વિદ્યાર્થીઓ, કે અગાઉના લેક્ચરમાં આપણે જોયું કે માંગની પ્રસ્તાવના જોઈએ, એનો અર્થ જોયો, વસ્તુની માંગને અસર કરતા જે પરિબળો આપણે એનો પણ આપણે અભ્યાસ કરી ગયા. હવે આપણે વસ્તુની માંગને અસર કરતા પરિબળોમાં આપણે વસ્તુની કિંમત જોઈ ગયા. વસ્તુની કિંમતને સિવાયના પરિબળો એટલે કે અન્ય પરિબળોની આપણે ચર્ચા કરી ગયા. એમાં અન્ય પરિબળોમાં વ્યક્તિની અભિરુચિ અને પસંદગી જોયું, કોઈ વ્યક્તિની આવક જોઈ ગયા. પછી સંબંધિત વસ્તુઓની કિંમતની પણ ચર્ચા કરી ગયા, અને એમાં આપણે સંબંધિત વસ્તુઓમાં આપણે બે પ્રકારના સંબંધોની ચર્ચા કરી ગયા હતા, કે અવેજી વસ્તુની કિંમત અને પૂરક વસ્તુની કિંમત, એની પણ આપણે ચર્ચા કરી ગયા હતા. હવે આપણે જે અત્યારની હાલની જે ચર્ચા કરવાના છે વિદ્યાર્થીઓ, હવે આપણે એની વાત કરીશું. તો એને જે ટૉપિક છે આપણે વિદ્યાર્થીઓ, કે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો, પેજ નંબર 21, એની આપણે ચર્ચા કરવાના છે. તો પેજ નંબર 21માં આપણે વિદ્યાર્થીઓ જોયું કે વ્યક્તિની ભવિષ્યમાં, વ્યક્તિ જે કોઈ છે એટલે ભવિષ્યમાં વસ્તુઓની કિંમત વિશેની જે અટકળો, જેને આપણે અનુમાન કહેવામાં આવે. અટકળ એટલે શું કહેવાય? અનુમાન. તો ભવિષ્ય કિંમત, એમ કે ભવિષ્યની કિંમતો અંગેનું જો અનુમાન છે, એ વર્તમાન સમયની વસ્તુની માંગમાં મોટા ફેરફાર લાવે છે. જે આપણે જોઈએ કે જે પણ ભવિષ્ય અંગેની જે એની અટકળો છે, એ વસ્તુની કિંમત વિશેની જે અટકળો કે અનુમાનો, એમ કહેવાય છે કે વર્તમાન સમયની વસ્તુની માંગમાં શું લાવે છે? મોટા ફેરફારો લાવે છે. જો વ્યક્તિની આપણે જોઈએ કે ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેની અટકળો હોય, તો તે વર્તમાન સમયમાં વસ્તુની માંગ વધારે છે, જેથી તે વ્યક્તિ ભવિષ્યમાં બચત કરી શકતો જોવા આપણને મળે છે. શું કહે છે? વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેની જે અનુમાન હોય, તો તે વર્તમાન સમયમાં વસ્તુની માંગમાં વધારો કરશે, અને વસ્તુની માંગમાં વધારો કરવાથી વ્યક્તિ ભવિષ્યમાં ઘણી બચત કરતો જોવા આપણને મળે છે. એટલે ખાસ આપણે વિદ્યાર્થીઓ અહીંયા જોઈશું. હવે આપણે જોઈએ તો એમ કહેવાય છે કે વસ્તી અને વસ્તીનું વય જૂથ. તો વસ્તી અને વસ્તીના વય જૂથ પ્રમાણે આપણે જોઈએ તો કહેવાય છે કે વસ્તીનું પ્રમાણ પણ વસ્તુની બજાર માંગને અસર કરનારનું એક અગત્યનું પરિબળ છે. શું કહેવાય છે? કે વસ્તીનું જે પ્રમાણ છે, આપણી જે પણ વસ્તી છે, એ વસ્તીનું પ્રમાણ પણ વસ્તુની, આપણે જોઈએ કે જે પ્રમાણે ત્યાં વસ્તી છે, એ વસ્તીનું પ્રમાણ એ પણ વસ્તુની બજાર માંગને અસર કરનારનું એક અગત્યનું પરિબળ કહેવાય છે. કે વસ્તીના અનુસાર એમ કહેવાય છે ને, બજાર માંગને પણ અસર કરનારનું એક અગત્યનું પરિબળ છે. દેશની વસ્તી એટલે કે જનસંખ્યા, અત્યારની આપણે જનસંખ્યા જોઈએ તો ભારતની જનસંખ્યા આપણી 137 કરોડ છે વિદ્યાર્થીઓ. એ કહેવાય છે કે જનસંખ્યા જેટલી હોય તેના પ્રમાણમાં જ વસ્તુઓની વપરાશ થતી હોય છે. જે પ્રમાણે એની જનસંખ્યા, એ જ પ્રમાણે વસ્તુઓની વપરાશ થતી હોય છે. તેથી કહી શકાય કે વસ્તી વધે તો વસ્તુની માંગ પણ વધે. જેમ વસ્તીમાં વધારો થશે એમ વસ્તુની માંગ વધશે, અને વસ્તી ઘટે તો વસ્તુની માંગ પણ ઘટશે. જોઈએ, વસ્તીમાં વધારો થાય, ધ્યાન આપવું ખાસ, વસ્તીમાં જો વધારો થાય તો વસ્તી વધે તો વસ્તુની માંગ વધે, અને વસ્તીમાં ઘટાડો થાય તો વસ્તુની માંગ પણ ઘટે. વસ્તીના વય જૂથ થતા ફેરફારો પણ વસ્તુની માંગમાં ફેરફારો લાવતા જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું માંગ, એટલે કહેવાય છે કે માંગ વિધેયની આપણે ચર્ચા કરી દઈએ. તો માંગ વિધેયનો આપણો જે નવો પોઈન્ટ છે વિદ્યાર્થીઓ, એમાં જોઈએ કે ડિમાન્ડ ફંક્શનની આપણે ચર્ચા કરી દઈએ. તો ખાસ તમારે પહેલાં તો ડિમાન્ડની અંદર આ બધા કોષ્ટકો તમારે યાદ રાખવાના છે, અને નોટમાં તમારે એને લખવા પણ ફરજિયાત છે. જોઈએ, બે કે તેથી વધુ પરિબળો, જેમ કહેવાય છે, આપણે જોઈએ કે બે કે જેથી એમ કહેવાય છે કે જે વધુ પરિબળો છે, એ વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને વિધેય કહેવામાં આવે છે. આ ખાસ ટીક કરજો વિદ્યાર્થીઓ, વિધેય કોને કહીશું? તો બે કે જેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને આપણે શું કહીએ છીએ? વિધેય કહેવામાં આવે છે. માંગ વિધેય એ વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણ સંબંધ, કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ રજૂ કરે છે. એટલે જોઈએ
કે માંગ વિધેય જે છે એ વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળો, અને એને અસર કરતા પરિબળોનો એમ કહેવાય છે કે કાર્યકારણ સંબંધ રજૂ. કાર્ય અને કારણ, જ્યારે કોઈ કાર્ય થતું હોય ને વિદ્યાર્થીઓ, એની પાછળ કોઈને કોઈ કારણ જોવા આપણને મળે છે. ને આપણે જોઈએ કે વ્યક્તિગત રીતે એમ કહેવાય વસ્તુની માંગ તે વસ્તુની કિંમત, જે પણ વસ્તુની માંગ છે એ વસ્તુની કિંમત, અને વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. આપણે જોઈએ કે વ્યક્તિની જે અભિરુચિ છે, વ્યક્તિને અત્યારે શું પસંદ છે એની શું પસંદગી છે, વ્યક્તિની આવક, આ ધ્યાન આપજો ખાસ. વ્યક્તિગત રીતે વસ્તુની માંગ એટલે વસ્તુની કિંમત, એની વ્યક્તિની આપણે અભિરુચિ જોવીની, પસંદગી અને વ્યક્તિની આવક, સંબંધિત વસ્તુની કિંમત, એના સંબંધિત જે વસ્તુઓ છે એની કિંમત અને વસ્તીનું પ્રમાણ, એ વગેરે જેવા પરિબળો ઉપર આધારિત હોય છે. જે વ્યક્તિની માંગનો ગાણિતિક વિધેય નીચે મુજબ આપણને આપેલું છે. ધ્યાન આપજો ખાસ. dx ઇઝ ઇક્વલ ટુ એફ કૌંસમાં px py pe ty અને u, જેને આપણે જ્યાં dx એટલે કે x એ વસ્તુની માંગ કહેવાય, જેને ડિમાન્ડ ફોર x કહેવામાં આવે, જ્યારે f જે છે એ વિધેય સૂચક સંજ્ઞા જેને ફંક્શનલનેશન કહેવામાં આવે છે, અને px ને આપણે જોઈએ કે x એટલે શું કહેવાય છે, પ્રાઇસ ઓફ x કહેવાય. એટલે p એટલે પ્રાઇસ અને x એટલે કે વસ્તુની કિંમત, એટલે પ્રાઇસ ઓફ x જેને આપણે કહીશું અંગ્રેજીમાં. ત્યારે p જે y છે એટલે કહેવાય છે કે પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ, પ્રાઇસ ઓફ એટલે કે y એટલે વસ્તુની કિંમત, એટલે કે સંબંધિત વસ્તુની કિંમત, એટલે પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ જેને કહીએ છીએ. પછી p અને e જે આપણે જોઈએ તો કે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો, એક્સપેક્ટેશન્સ રિગ્રેડિંગ ફ્યુચર પ્રાઇસ જેને કહેવાય છે, રિગાર્ડિંગ જેને ફ્યુચર આપણે કહીએ છીએ, પ્રાઇસ કહીશું એટલે કે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો જેને આપણે કહેવાય છે. ત્યાર પછી જોઈએ કે આપણે જે ટી છે તો ગ્રાહકની અભિરુચિ અને પસંદગી, કન્ઝ્યુમર ટેસ્ટિસ એન્ડ પ્રેફરન્સ જેને આપણે કહેવાય છે, અને ટી વાય જે છે ગ્રાહકની આવક એટલે કે કન્ઝ્યુમર ઇન્કમ, અને યુ એટલે કે અન્ય પરિબળો, અધર ફેક્ટર્સ જેને આપણે યુ એટલે અધર ફેક્ટર્સ જેને આપણે કહીએ છીએ, વાય એટલે ગ્રાહકની આવક જેને કન્ઝ્યુમર ઇન્કમ, જેને આપણે વાય જે છે ને વિદ્યાર્થીઓ ગ્રાહકની આવક એને આપણે યીલ્ડ પણ કહેવામાં આવે છે. આ યાદ રાખજો ખાસ, વાય આઈ એલ ડી યીલ્ડ પણ એને આપણે કહીએ છીએ જે એનું ફૂલ ફોર્મ છે, અને અન્ય અધર જેને આપણે કહીએ છીએ કે અધર ફેક્ટર્સ. એટલે જોઈએ કે અર્થશાસ્ત્રમાં એમ કહેવાય છે કે ઘણા હેતુઓ માટે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે સંબંધ તારવવામાં આવે છે. જે પણ એની વસ્તુની કિંમત છે એ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે, જે એની માંગ છે એ બંને વચ્ચેનો આપણે પહેલાં સંબંધ તારવવામાં આવે છે, જેમાં કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળો, જો કિંમત સિવાયના આપણે જોઈએ તો માંગને અસર કરતા પરિબળો જેવા કે સંબંધિત વસ્તુની કિંમત, અપેક્ષિત વસ્તુની કિંમત, અને ગ્રાહકની અભિરુચિ અને પસંદગી, અને વ્યક્તિની આવક અને અન્ય પરિબળોને સ્થિર ધારી લેવામાં આવે છે. શું કહે છે, વ્યક્તિ અભિરુચિ આપણે જોઈએ કે સંબંધિત વસ્તુની કિંમત, અપેક્ષિત કિંમત અને પસંદગી, અને વ્યક્તિની આવક અને અન્ય પરિબળોને આપણે શું કરીએ છીએ, સ્થિર ધારી લેવામાં આવતા જોવા મળે છે. એટલે જોઈએ હવે માંગના નિયમની આપણે ચર્ચા કરી દઈએ, તો માંગનો જે નિયમ છે એ લો ઓફ ડિમાન્ડ જેને આપણે કહીએ છીએ. તો જોઈએ વસ્તુની કિંમત એ અને વસ્તુની માંગ, જો આ ખાસ યાદ રાખજો, વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની આપણે સમજૂતી આપતા નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે. કદાચ પૂછે માંગનો નિયમ કોને કહેવાય, તો એની વ્યાખ્યા આપણે લખવાની, એનો અર્થ કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની જે સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ કહેવામાં આવે છે. નિયમ અહીં લખી દેવાનું કહેવામાં આવે છે, એવું આપણે દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું એટલે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ કહેવામાં આવે છે, જેમાં વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એ અસર છે. જે શું કહે છે, જેમાં આપણે જોઈએ કે વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ અને વસ્તુની માંગમાં થતો શું છે, એ ફેરફાર એ અસર ગણવામાં આવે છે. એટલે જોઈએ આપણે આ નિયમ અનુસાર આપણે વાત કરીએ તો કહેવાય છે કે પ્રોફેસર આપણા આલ્ફ્રેડ માર્શલ જે છે, આ ટીક કરજો ખાસ લાઈનને, જે આપણા અર્થશાસ્ત્રી છે આલ્ફ્રેડ માર્શલ, આપણે જોઈએ જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય. ધ્યાન આપજો ખાસ,
અન્ય જે પરિબળો છે, રાજકીય પરિબળો છે, જેમ કહેવાય છે કે અન્ય પરિબળો જો યથાવત રહેશે તો યથાવત રહેતા વસ્તુની કિંમત ઘટે, તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય. આ ખાટલું યાદ રાખવાનું છે ખાસ કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના જણાવ્યા અનુસાર જો અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે અને એનું વિસ્તરણ થાય છે, અને જ્યારે વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ જોવા મળે, આ ખાસ યાદ રાખજો. પરીક્ષામાં પૂછાય કે માંગ અને આપણે જોઈએ કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે, તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચે આપણને વેસ સંબંધ જોવા મળે છે. અને માંગ અને પુરવઠા વચ્ચે પણ આપણે કયો સંબંધ છે, વેસ સંબંધ જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થીઓ, હવે આપણે એક ધારણાની આપણે ચર્ચા કરી દઈએ તો વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વેસ સંબંધ દર્શાવતો નિયમ કેટલીક ધારણાઓ પર રચવામાં આવ્યો છે, અને આ નિયમમાં કેટલાક સિવાયના માંગને, એમ કહેવાય છે કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળો જે સ્થિર છે યથાવત ધારી લેવામાં આવ્યા છે. જો આપણે જે ગ્રાહકોની અભિરુચિ એટલે કે જેને ગ્રાહકોને જે ચીજ વસ્તુમાં રસ છે અને પસંદગી એની કેવી રહેશે સ્થિર રહેતી જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈએ ગ્રાહકોની આવક કેવી છે, સ્થિર છે. ગ્રાહકોની આવક કેવી હોય છે, સ્થિર છે. અને અવેજી અને પૂરક વસ્તુની કિંમતો પણ સ્થિર છે. અવેજી અને પૂરક જે વસ્તુઓ છે આપણે અગાઉ જોઈ ગયા, પૂરક વસ્તુઓમાં કે મોબાઈલ હોય તો સિમ વગર મોબાઈલ ચાલે નહીં. જોવા જે અવેજી અને પૂરક વસ્તુની કિંમતો પણ સ્થિર રહેતી હોય છે. અને ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો એટલે કે અટકળોમાં કરવામાં આવતા નથી. અને વસ્તીનું પ્રમાણ પણ સ્થિર જોવા આપણને મળે છે. આજે આપણે વિદ્યાર્થીઓ નોટમાં તમારે હું તમને જે કહું એ પ્રશ્ન તમારે ખાસ લખવાના છે. એક તો આપણે જોયું કે ભવિષ્ય અંગેની કિંમતની અટકળો આપણે જોયું, એમાં આપણે શું જોયું કે માંગ વિધેય જે આપણે નવો ટોપિક જોયો એ માંગ વિધેયનો અર્થ આપો અને એની વ્યક્તિનું જે આપણે કહેવાય છે કે ગાણિતિક જે વિધેય છે એને નોટબુકમાં તમારે ખાસ લખવાનું છે. અને આપણે જોઈએ કે પ્રોફેસર આલ્ફ્રેડના માર્ગ પ્રમાણે કે માંગના નિયમની વ્યાખ્યા આપો, માંગનો નિયમ કોને કહેવાય છે એ લખવાનું છે ખાસ. અને પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના પ્રમાણે માંગની વ્યાખ્યા તમારે આપવાની છે. અને માંગ અને વસ્તુની કિંમત વચ્ચે કેવો સંબંધ જોવા આપણને મળે છે એ પણ તમારે નોટબુકમાં લખવાનું છે. અને કિંમત સિવાયના માંગને શકતા પરિબળો જે યથાવત રહેતા હોય એ પણ તમારી જે ધારણા છે એ બી તમારે નોટબુકમાં ખાસ લખવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે માંગના નિયમની સમજૂતીનો અભ્યાસ કરવાના છે. આભાર.